હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, આજે ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, સેલ ધ યુનિટ ઓફ લાઈફ, એટલે કે કોષ જીવનનો એકમ, એના અંદર એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરી. મિત્રો, તો નવા ટોપિકની ચર્ચા કરો એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા છો મિત્રો તો આજે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. મિત્રો, સાથે સાથે એક પણ કહી દઉં કે મારી નવી ચેનલ છે ગુજરાત બાયોલોજી પ્લસ પર, એમાં પણ તમે જોડાઈ જાઓ, એને પણ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં પણ હું વધારેમાં વધારે વિડીયો મૂકી રહ્યો છું, તો ત્યાં પણ તમને અપડેટ મળતી રહે. તો ત્યાં પણ તમે બેલ બટનને ક્લિક કરી દેજો, જેથી તમને નવા વિડીયો જ્યારે પણ મૂકું ત્યારે તેની અપડેટ મળતી રહે અને તમે વિડીયો જોઈ શકો. તો મિત્રો, આજે આપણો એક નવો ટોપિક છે સરસ મજાનો, માઇટોકોન્ડ્રિયા સ્ટ્રક્ચર પાર્ટ વન, એટલે કે કણાપસૂત્રની રચના વિશે હું તમને કહેવાનો છું. આજે ભાગ એક, એટલે કે આપણે આજે અડધી રચના વિશે ભણીશું, બીજા ભાગમાં આપણે પૂર્ણ કણાપસૂત્રની રચના સંપૂર્ણ પૂરી કરી દઈશું. તો મિત્રો, ઘણું ખરું નવું જાણવાનું છે જે ચોપડીમાં નથી આપેલું, અને ઘણા ખરા કોન્સેપ્ટ છે જે નીટમાં પૂછાઈ શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો. તો છેક સુધી એક પણ સ્લાઇડ સ્કીપ કર્યા વગર, મારો એક પણ વર્ડ સ્કીપ કર્યા વગર જોજો મિત્રો, અથવા સાંભળજો. અને મિત્રો, લખવાનું તો ભૂલતા જ નહીં. જે વર્ડ હું બોલું છું જે ચોપડીમાં નહીં હોય મિત્રો, ઘણા ખરા ડિટેલમાં કોન્સેપ્ટ છે જે નીટમાં કામ આવી શકે છે 100%. તો મિત્રો, હંમેશાની જેમ છેક સુધી વિડીયો જોઈએ. તો શરૂઆત કરીએ, આપણે કણાપસૂત્રની રચના ભાગ એકની વાત કરીએ. તો સૌથી પહેલાં કણાપસૂત્રની હિસ્ટોરિકલ પાર્ટ જાણી લઈએ. તો સૌથી પહેલાં તમને ખબર હશે કે કણાપસૂત્રને મિત્રો કોષનું શક્તિઘર કહેવામાં આવે છે, કારણ કે ઉર્જા બનાવે છે એટલા માટે કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. ઉર્જા ત્યાં આગળ બને છે એટલા માટે મિત્રોને કોષનું શક્તિઘર કહીશું. તો સૌપ્રથમ કોલિકર નામના વૈજ્ઞાનિકે, યાદ રાખજો મિત્રો, કોલિકર નામના વૈજ્ઞાનિકે જંતુના ઉડવાના જે સ્નાયુ હોય છે એમાંથી કણાપસૂત્રને શોધી કાઢ્યું હતું. એના કોષોમાંથી કણાપસૂત્રને સૌથી પહેલાં કોલિકર નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. સેકન્ડ વાત કરીએ કે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે તેને કણાપસૂત્રને ફિલા નામ આપ્યું હતું મિત્રો, યાદ રાખજો. અને ઓલ્ટમેન નામના વૈજ્ઞાનિકે એને બાયોપ્લાસ્ટ નામ આપ્યું હતું. તો આ બે અલગ અલગ નામ આ બંને વૈજ્ઞાનિકોએ આપ્યા હતા, ફ્લેમિંગ અને ઓલ્ટમેને. અને બેન્ડા નામના વૈજ્ઞાનિકે માઇટોકોન્ડ્રિયાને કણાપસૂત્ર શબ્દ આપ્યો, એટલે કે મતલબ કે બેન્ડા નામના વૈજ્ઞાનિકે માઇટોકોન્ડ્રિયા, એને ગુજરાતીમાં આપણે કણાપસૂત્ર કહીએ છીએ, ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં બેન્ડા નામના વૈજ્ઞાનિકે આ શબ્દ આપ્યો હતો, એટલે કે કણાપસૂત્ર આપ્યો હતો શબ્દ સૌથી પહેલાં. તો આ વાત થઈ ઇતિહાસની, હિસ્ટ્રીની વાત થઈ. નેક્સ્ટ વાત કરી સંખ્યા બાબતે, તો કણાપસૂત્રની સંખ્યા ક્લોરેલા અને ક્લેમિડોમોનસ નામની લીલમાં ઓછામાં ઓછી એક કણાપસૂત્ર એક કોષમાં જોવા મળેલ છે મિત્રો, યાદ રાખજો. એનાથી પણ વધારે પણ જોવા મળે છે, પણ ઓછામાં ઓછું એક કણાપસૂત્ર એક કોષમાં જોવા મળેલ છે. સાની અંદર લીલ, અને જે લીલના અંદર ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ છે એમની વાત કરું છું. આના સિવાય મિત્રો વાત કરી, 500,000 કણાપસૂત્રો જંતુની અંદર, એટલે કે ઇન્સેક્ટની અંદર ઉડવા માટેના જે સ્નાયુ છે એના કોષોમાં જોવા મળેલ છે. નેક્સ્ટ વાત કરી કે 5,000 કણાપસૂત્રો બહુ જ વિશાળ અમીબા, જેને ચેઓસ કહેવામાં આવે છે, એમની અંદર 50,000 કણાપસૂત્રો એમની અંદર જોવા મળેલ છે અમીબાની અંદર. તો આ વાત થઈ મિત્રો સંખ્યાની. નેક્સ્ટ વાત કરી હવે રચનાની, કે એકચ્યુઅલી એનો શેપ કેવો દેખાય છે. તો શેપ તો તમને અહીંયા ખબર પડે છે, એક રકાબી જેવો ડિસ્કલેક શેપ કહી શકીએ આપણે, હું લખું છું રકાબી જેવો, અને નળાકાર શેપ આપણે કહીએ છીએ. નળાકાર શેપમાં કણાપસૂત્ર દેખાય છે, ઓલમોસ્ટ તમને નળાકાર શેપ દેખાડેલો છે. જ્યારે પણ તમે કોઈ પણ આકૃતિ જોશો તો એની અંદર તમને નળાકાર શેપ જોવા મળશે. તો મિત્રો, કણાપસૂત્ર રચના વિશે વાત કરીએ, તો સૌથી પહેલાં નંબર એક વિશે વાત કરીએ કે સૌથી પહેલાં બાહ્યપટલની વાત કરીએ, કે ઉપર સૌથી બહાર બાહ્યપટલ આવેલું છે, એની અંદર મિત્રો અંતઃપટલ આવેલું છે. તો અહીંયા મેં લખું છું અંતઃપટલ, જે બાહ્યપટલ મિત્રો તમે જોઈ શકો છો સળંગ છે, અને અંતઃપટલ છે એ આ રીતે ફોલ્ડિંગમાં છે, તમે અહીંયા જોઈ શકો છો. ફોલ્ડિંગ એટલે કે અહીંયા અંતર્વલન પામેલું છે આ મિત્રો, એના અંતર્વલન છે. ચોપડીમાં શબ્દ લખેલો છે અંતર્વલન, એટલે કે મિત્રો આમ ફોલ્ડિંગ થયેલું છે, રાઈટ, એને અંતર્વલન કહેવાશે. તો આ રીતે અંતર્વલન પામેલું છે અંતઃપટલ મિત્રો, યાદ રાખજો, જેને આપણે ક્રિષ્ટી પણ કહીએ છીએ. અને એક વર્ડ આપેલું છે ક્રિષ્ટી, યાદ રાખજો મિત્રો, અંતઃપટલને આપણે ક્રિષ્ટી પણ શબ્દથી ઓળખીએ છીએ, અનફોલ્ડિંગ છે એમને ક્રિષ્ટી પણ કહીએ છીએ. તો સેકન્ડ નંબર તમને ખબર પડી ગઈ. ત્રીજું વાત કરીએ મિત્રો અંતઃપટલ અવકાશની વાત કરી લઈએ, તો અંતઃપટલ અવકાશ જે છે એ બાહ્યપટલ અને અંતઃપટલ વચ્ચેનો જે જગ્યા છે એને અવકાશ કહેવાશે. આ જે હું ભાગ બતાડું છું તમે અહીંયા જોઈ શકો છો કે અવકાશ ભાગ છે અંતઃપટલ અવકાશ કહેવાશે. ચોથા નંબરની વાત કરી દઈએ મિત્રો, તો આધારક આવેલું છે. તો આધારકની અંદર મિત્રો ઘણી બધી વસ્તુઓ છે, હું ડિટેલમાં ચર્ચા કરું છું. આધારક એટલે મિત્રો કે કણાપસૂત્રના અંદર વચ્ચે જે દ્રવ્યો રહેલા છે એને આધારક કહીશું આપણે.
રાઈટ. અહીંયા મેટ્રિક્સ પણ કહી શકીએ આપણે, તો આધારક કહી શકશું, સ્ટ્રોમા પણ કહી શકીએ, અલગ અલગ શબ્દો છે એના માટે મિત્રો. તો આધારક કહીશું કે આધારકની અંદર ડીએનએ હશે, સર્ક્યુલર ગોળાકાર ડીએનએ અહીંયા લખ્યું છે. એના સિવાય મિત્રો રિબોઝોમ પણ આવેલા હશે, આ બધા સપોઝ રિબોઝોમ છે, આ ગોળાકાર ડીએનએ છે. એના સિવાય કેટલાક ઉત્સેચકો પણ આવેલા છે, રાઈટ. ઘણી બધી વસ્તુઓ મિત્રો આવેલી છે, તો એના વિશે ડિટેલમાં, આ બધા જ ભાગો વિશે ડિટેલમાં ચર્ચા કરીએ મિત્રો. એની રચના હજી આપણે ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલાં બાહ્યપટલની વાત કર દઉં, તો બાહ્યપટલમાં મિત્રો આ જે બાહ્યપટલ છે, બાહ્યપટલની અંદર સૌથી ઓછી માત્રામાં પ્રોટીન ધરાવે છે. આ બાહ્યપટલ છે એ ખૂબ જ ઓછી માત્રામાં પ્રોટીન ધરાવે છે, તે મિત્રો પ્રવેશશીલ હોય છે. ફરીથી કહી દઉં કે બાહ્યપટલ જે હોય છે એ પ્રવેશશીલ હોય છે. એવી રીતે અંતઃપટલની વાત કરીએ, જે ક્રિસ્ટી છે તે ફોલ્ડિંગવાળો પાર્ટ છે, એની અંદર ઓછી, અહીંયા મિત્રો ઓછી નહીં પણ અહીંયા વધારે માત્રામાં, અહીંયા લખું છું સોરી ભૂલ થઈ ગઈ છે, એટલે તેમાં વધારે માત્રામાં પ્રોટીન ધરાવે છે મિત્રો. તે પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે, મતલબ કેટલાક અણુને આવા દેશે, કેટલાક અણુને આવા દેશે નહીં. તો ફરીથી કહું છું, અંતઃપટલ જે છે એની અંદર વધારે માત્રામાં પ્રોટીન ધરાવે છે, તે પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. બીજું, ક્રિસ્ટીનો કેટલોક ભાગ નોબ જેવી રચના ધરાવે છે, એટલે કે આ ક્રિસ્ટી હોય છે ત્યાં આગળ મિત્રો આવી રીતે જો હું દોરી રહ્યો છું, આ રીતે નોબ જેવી રચના ધરાવે છે. આ રીતે રચના હોય છે મિત્રો, હું અહીંયા દોરી છું, કેટલાક કેટલાક ભાગે આવી નોબ જેવી રચના હોય છે. અને જેને ઓક્સિઝોમ એફ ઝીરો અથવા એફ ઓ અને એફ વન કણો પણ કહેવામાં આવે છે, ત્યાં આગળ એફ ઓ અને એફ વન કણો આવેલા હોય છે, જે એટીપીની નિર્માણમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આપણે શ્વસનનો ચેપ્ટર ભણીશું આગળ 11મા ધોરણમાં જ, ત્યારે આપણે ફરીથી એફ ઓ અને એફ વનની વાત કરીશું, ઓક્સિઝોમની વાત કરીશું મિત્રો. તો ફરીથી કહું છું, એટીપીના નિર્માણમાં આ કણો બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, કે એટીપીના નિર્માણ એટલે કે ઉર્જાના નિર્માણમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો આ અંતઃપટલની વાત કરી મિત્રો. નેક્સ્ટ વાત કરીએ અંતઃપટલ અવકાશ, તો અંતઃપટલ અવકાશ ફરીથી કહી દઉં, તે બાહ્યપટલ એટલે કે આ બાહ્યપટલ અને જે ક્રિષ્ટીપટલ છે એના વચ્ચેનો જે અવકાશ છે, જગ્યા છે, એને આપણે મિત્રો જે અંતઃપટલ અવકાશ કહીશું. નેક્સ્ટ મહત્ત્વની વાત છે આધારક વિશે. તો મિત્રો આધારક એટલે કે અંદરનું જે પ્રવાહી છે એને આધારક કહીશું આપણે. આ ભાગ જે હું દોરી રહ્યો છું, તો આધારકનો જે કલર હોય છે એ આછા પીળા કલરનો હોય છે. ફરીથી કહું છું, એનો કલર આછો પીળો કલર હોય છે, પહેલી યલો કહેવાશે. અને એનું કારણ શું હોય છે મિત્રો, કે એની અંદર રિબોફ્લેવિન હાજર હોય છે, જે પીળાશ પડતા કલરનું હોય છે. તો એટલા માટે મતલબ આ રંજક દ્રવ્ય રિબોફ્લેવિનના કારણે મિત્રો એનો આધારકનો જે કલર છે એ પીળા કલરનો છે. મોસ્ટ આઈએમબી છે મિત્રો, યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમબી હું લખું છું અહીંયા, કે જે કદાચ નીટની અંદર પૂછાઈ શકે છે મિત્રો. તો રિબોફ્લેવિનના કારણે એનો કલર જે છે એ પહેલી યલો કે આછા પીળા કલર જેવો દેખાશે. બીજું, કે આધારકની અંદર કોષીય શ્વસન માટેના ઉત્સેચકો આવેલા હોય છે, એટલે કે એકચ્યુઅલી આ કણાપસૂત્રની આધારકની અંદર ક્રેપ્સ ચક્ર થતું હોય છે. ક્રેપ્સ ચક્ર ઉર્જા બનાવવાની, જે એટીપી બનાવવાની ઘટના છે મિત્રો, તો એના અંદર ઉત્સેચકો આવેલા હોય છે. શ્વસન માટેના, ક્રેપ્સ ચક્ર માટેના ઉત્સેચકો અહીંયા કણાપસૂત્રની અંદર આવેલા હોય છે. તો યાદ રાખજો મિત્રો, કોષીય શ્વસન માટેના મોસ્ટ ઓફ ઉત્સેચકો અહીંયા કણાપસૂત્રના આધારકમાં આવેલા હોય છે. એના સિવાય કેટલાક આયનો પણ ધરાવે છે, ડાયવેલેન્ટ આયનો ધરાવે છે, દાખલા તરીકે Mg2+, Fe2+ વગેરે જેવા ઉત્સેચકીય સક્રિયતા માટે, મતલબ કે આ શ્વસન માટેના જે કોષીય શ્વસન માટેના જે ઉત્સેચકો હોય છે એ ઉત્સેચકોને સક્રિય કરવા માટે આ આયનો ખૂબ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે Mg++ અને Fe++ આયન્સ અને જે મેગ્નેશિયમ છે એ બહુ અગત્યનો ભાગ ભજવે છે, અને એના વગર આ ઉત્સેચકો છે એ સક્રિય થશે નહીં મિત્રો. અથવા બીજું આપણે કહીએ છીએ કે મેંગેનીઝ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા લખી કાઢો, અહીંયા લખ્યું નથી પણ મિત્રો હું તમને કહી દઉં, મેંગેનીઝ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે આ કેટલાક કોષીય શ્વસન માટેના ઉત્સેચકોને સક્રિય કરવા માટે. તો આ બધી જ વાત મેં તમને આધારકની કરી. હજી પણ ડિટેલમાં જોઈએ તો આધારકમાં પોતાનું ગોળાકાર ડીએનએ મિત્રો આવે છે, ધરાવે છે, કે કણાપસૂત્ર છે પોતાનું એક ગોળાકાર ડીએનએ ધરાવે છે. અને એટલા માટે જ એ અર્ધ સ્વયં સંચાલિત છે. અર્ધ સ્વયં સંચાલિત એટલે કે પોતાનું અડધું કામ પોતાના ડીએનએથી કરે છે, એટલા માટે એને અર્ધ સ્વયં સંચાલિત કીધી છે. અથવા મિત્રો કે કણાપસૂત્ર છે પોતાની જાતે રેપ્લિકેશન પણ કરી શકે છે, એટલે કે ડબલ પણ થઈ શકે છે, રાઈટ. એટલે એ ઓટોનોમસ છે, ફરીથી કહું છું, અર્ધ સ્વયં સંચાલિત છે. એટલે કે પોતાનું કામ, અડધું પોતાનું કામ જાતે કરે છે, અને અડધું કામ જે એના ઉપર આધાર રાખે છે, કોષના ડીએનએ ઉપર આધાર રાખે છે. તો એટલા માટે એને અર્ધ સ્વયં સંચાલિત કીધી છે, કારણ કે પોતાની પાસે ગોળાકાર ડીએનએ ધરાવે છે. હવે ડીએનએ ધરાવે છે એની અંદર મિત્રો ઘણા બધા અલગ અલગ વસ્તુ આવેલી છે, બધી જ ઉત્સેચકોને બધું, એના કારણે એ મિત્રો પોતાનું અડધું કામ જે સ્વયં સંચાલિત અંગિકા એને કહેવાય છે. બીજું, તે 70S રિબોઝોમ ધરાવે છે, જે એકચ્યુઅલી આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલા હોય છે એના જેવા જ હોય છે મિત્રો. યાદ રાખજો, કણાપસૂત્રની અંદર 70S રિબોઝોમ છે. એકચ્યુઅલી એ 70S રિબોઝોમ છે, મોડર્ન સ્વરૂપ બનેલું છે. એકચ્યુઅલી જ્યારે એવું માનવામાં આવે છે કે ઇન પાસ્ટ જ્યારે કોઈ કોષે, જ્યારે પ્રોકેરિયોટિક સેલને ઇંગલ્ફ કર્યો હશે, એટલે કે જ્યારે પ્રોકેરિયોટિક કોષની અંદર જે કણાપસૂત્ર જોવા મળે છે એને ઇંગલ્ફ કર્યો હશે, ત્યારે આ રિબોઝોમ જેવી અંગિકા બનેલી છે, રાઈટ. એવું માનવામાં આવે છે મિત્રો. તો યાદ રાખજો કે 70S રિબોઝોમ ધરાવે છે,
જે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલા હોય એના જેવા જ છે. બીજું ખાસ અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો યાદ રાખવા જેવું છે કે પ્રાણીઓના અંદર પૂછાય કે મેમેલીની અંદર રિબોઝોમ કેવા પ્રકારના હોય છે, તો યાદ રાખજો મિત્રો 55 એસ રિબોઝોમ આવેલા હોય છે મેમેલિયન્સની અંદર, જે એકચ્યુઅલી જેના અંદર મોટો એકમ 38 S હોય છે અને નાનો એકમ 28 S હોય છે. મિત્રો યાદ રાખજો, બહુ અગત્યનું છે કે ફરીથી કહું છું કે પ્રાણીઓની અંદર સામાન્ય રીતે 55 S રિબોઝોમ આવેલા હોય છે. અલગથી સ્પેશિયલી વાત કરું છું, પ્રાણી અંદર જે કણાભસૂત્ર હોય છે એ કણાભસૂત્રની અંદર ફરીથી કહું છું 55 S રિબોઝોમ આવેલા હોય છે, જેમાં મોટો એકમ 38 S હોય છે અને નાનો એકમ 28 S હોય છે. જનરલી જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે આપણે કહીએ છીએ કણાભસૂત્રની અંદર 70 S રિબોઝોમ આવેલા હોય છે મિત્રો, તો બહુ અગત્યનું છે રાઈટ આ યાદ રાખવું. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું આ પણ કહીશ કે વેરી મોસ્ટ IMP ઇમ્પોર્ટન્ટ કહીશ કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. બીજું મિત્રો, તમારી ચોપડીમાં એકદમ ઇઝીલી બધું આપેલું જ છે કે એનો જે લંબાઈ અને વ્યાસ જે આપેલી છે, વ્યાસ મિત્રો તમને ખબર જ છે 0.2 થી 1, અહીંયા હું લખી કાઢું કે 0.2 થી 1 માઇક્રોમીટરનો વ્યાસ આપેલો છે. એના સિવાય 1 થી 4.1 માઇક્રોમીટર જેટલી મિત્રો લંબાઈ આપેલી છે. તો આ તો મિત્રો યાદ રહી જાય એવું છે, ચોપડીમાં પણ આપેલું છે. જેટલી પણ એક્સ્ટ્રા વાતો હતી, જેટલી પણ નવી વાતો હતી જે મેં કણાભસૂત્ર વિશે તમને કીધી છે, જે કોન્સેપ્શનલી નીટની અંદર પૂછાઈ શકે છે મિત્રો, તો બહુ અગત્યનું છે. તો મિત્રો આ વિડીયોની અંદર તમને ઘણું બધું જ્ઞાન મળ્યું છે, નોલેજ મળ્યું છે, અને તમને ગમ્યો હોય વિડીયો તો 100% એને અત્યારે જ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાજુ નીટ પ્લસ મારો ફેસબુક છે, ગુજરાત બાજુ મારું ટ્વિટર છે, ગુજરાત બાજુ નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારો મેલ આઈડી છે mevadamanishwan@gmail.com, ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો, હું તમારો રિપ્લાય જરૂરથી આપી દઈશ. ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.